કેમ છો ઢોંડસના વિદ્યાર્થીઓ આપણો વિડિયો જોતા છો ને તમે વિષય સામાજિક વિજ્ઞાન આપણો ચેપ્ટર ચાલે છે બીજો ભારતનો સાંસ્કૃતિક વારસો પરંપરાઓ હસ્ત અને લલિત કલા એમાં આપણે ચાર વિડિયો જોઈ ગયા જેની અંદર આપણે અલગ અલગ નાટ્ય કલા હસ્ત કલા ભરત ગુઠર એના વિશે આપણે માહિતી મેળવી ગયા વિડિયોની અંદર આપણે ભારતની અંદર નાટ્ય કલા તે ઉપરાંત લલિત કલા વિશે માહિતી મેળવી હતી ભરતનાટ્યમ છે સમૃદ્ધ ને કુચીપુંડી કથકલી કથક મણિપુરી નાટ્યકલા નૃત્યકલા એ દરેક વિશે આપણે આગળના વિડીયોમાં માહિતી મેળવી હતી હવે ગુજરાતના લોકનૃત્ય વિશે મેળવીએ આ તો ભારતના લોકનૃત્ય આપણે જોયા કે ભારતના લોકનૃત્ય કયા કયા છે હવે ગુજરાતના લોકનૃત્ય વિશે માહિતી મેળવીએ ગુજરાતના લોકનૃત્ય પણ ખૂબ ભાતીગળ છે ભાતીગળ કે વિવિધતાવાળા આપણા ગુજરાતની અંદર અલગ અલગ જાતિના અલગ અલગ સમાજના જે અલગ 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 પ્રાંતમાં વિસ્તારોમાં રહે છે એમના પોતાના આગવા લોકનૃત્ય એમની આગવી ભાષા એમના મેળાઓ જ્યાં થતા હોય છે એની અંદર આવા લોકનૃત્ય ગવાતા હોય છે આપણે સવાલ કરીએ કે આપણી ગુજરાતની જે પ્રજા છે ને એ ઉત્સવ પ્રિય છે ઉત્સવ એથી તહેવાર પ્રિય એમને તહેવાર ખૂબ પસંદ છે આપણી ગુજરાતની પ્રજાને કોઈને કોઈ તહેવાર હોય એ ખૂબ જ ધામધૂમથી ઉજવે છે એમના રૂઢિઓ એમની રીતરિવાજો એમની પરંપરાઓના આધારે એવો પોતપોતાના રિવાજો અલગ અલગ વિસ્તાર પ્રમાણે અલગ અલગ લોકો ઉજવતા હોય છે આવા નૃત્યની આપણે વાત કરીએ તો આદિવાસી નૃત્ય છે લોકનૃત્ય છે રાસ ગરબા ધમાલ નૃત્ય છે ઘણા બધા નૃત્યો છે જે એક આગવી ઓળખ ધરાવે છે આપણા દેશમાં તો ખરું જ પણ વિદેશની અંદર પણ આ આગવી ઓળખ ધરાવે છે તહેવારો હોય લગ્ન પ્રસંગ હોય કે મેળા હોય એમાં દરેક પ્રકારે આવા ઉત્સવો ઉજવવામાં આવતા હોય છે તો ગુજરાતના લોકનૃત્યની અંદર ઘણા બધા અલગ અલગ વિસ્તાર પ્રમાણે સમાજ પ્રમાણે જાતિ પ્રમાણે એમના લોકનૃત્ય અસ્તિત્વ ધરાવે છે હાલ સુધી તકેલા છે હાલ સુધી તમે અમારી ઘણા બધા નૃત્યો તમે જોયા પણ હશે આમ સ્કૂલોની અંદર બધા પ્રોગ્રામોની અંદર એવા નૃત્યો કરવામાં આવતા હોય છે તો પહેલું આપણે જોઈએ આદિવાસી નૃત્ય તો આ નૃત્ય ગુજરાતના આદિવાસીઓ જે જંગલ વિસ્તારો પર્વતીય વિસ્તારોમાં રહે છે ને એવા છે અને આ લોકો હોળી હોય કોઈ તહેવારો હોય અન્ય તહેવારો લગ્ન પ્રસંગ એવા તહેવારોમાં આ લોકો આવા આદિવાસી નૃત્યો કરતા હોય છે એમ દેવી દેવતાઓને ખુશ કરવા માટે દેવી દેવતાઓને ખુશ કરવા માટે જેમાં મેળાઓની અંદર પણ આદિવાસી મેળાઓ જે હોય એવા મેળાઓની અંદર પણ એ લોકો આ પ્રકારના નૃત્ય કરે છે એટલે કે જોવા મળે છે તમે સાપુતારા બાજુ દેડિયાપાડા બાજુ જાઓ ડાંગ બાજુ તે તરફ તમને આવા નૃત્યો જોવા મળતા હોય છે ત્યાંના આદિવાસીઓ આવા કોઈને કોઈ પ્રસંગો જ્યારે હોય એમના વિસ્તારમાં તે પ્રમાણે એ લોકો નૃત્ય કરે છે મોટાભાગના નૃત્ય જે છે ને આ લોકોને વર્તુળ કાઢે હોય છે ગોળ ગોળ ખબર તમે ઘણા બધા આદિવાસી એનું બધું પહેરેલું હોય મોર પીસ પહેરેલા હોય હાથમાં પછી કેવા કુર્તા ને કુર્તા એ લોકો આદિવાસી નૃત્ય કરતા હોય છે એ પ્રમાણે તો એની સાથે વર્તુકાર તો કરે છે પણ સાથે સાથે એમના વાજિંદ્રો આધુનિક નહીં પણ એમના બનાવેલા વાજિંદ્રો ઢોલ મંજીરા થારી તૂર પાવરી કે તંબુરા એવા એ લોકોના દેશી સાધનો કહેવાય તો એવા દેશી સાધનો વગાડીને એ લોકો આવા નૃત્ય કરતા હોય છે સાથે પણ એ લોકોની બોલી આપણે જે આપણે કોઈ બોલીએ છીએ શુદ્ધ ભાષા એવું નહીં પણ એ લોકોની આદિવાસી બોલીમાં ગીતો ગાતા હોય છે અને નૃત્ય કરતા હોય છે જેની અંદર એ લોકોનું જે નૃત્ય છે ને એને ચારો કહેવામાં આવે યાદ રાખજો આદિવાસી નૃત્યને શું કહેવામાં આવે ચારો ચારો એટલે પક્ષીઓનો વેશ ધારણ કરીને નૃત્ય કરવામાં આવે છે પક્ષીઓના વેશ ધારણ કરીને કોઈ મોર બને કોઈ ચકલી બને અલગ અલગ પક્ષીના પ્રાણીઓના પ્રાણીઓ પણ બને એ લોકો એવા પશુ પક્ષીઓના કારણ કે એ લોકો આદિવાસી પ્રજા છે જંગલ વિસ્તારમાં અને એ લોકો માટે આ પશુ પક્ષીઓ જ એમના દેવી દેવતાઓ સમાન છે તો એવા એ લોકો વેશ ધારણ કરીને આવા નૃત્ય કરતા હોય છે હવે ડાંગમાં પણ ડાંગ મેં તમને લાગ્યું ને આપણો દક્ષિણ ગુજરાત તો ડાંગની અંદર પણ માળીનો ચારો માળીનો ચારો એક નૃત્ય છે નૃત્યનો પ્રકાર છે જ્યારે ભીલ અને કોળી સમાજની અંદર ભીલ અને કોળી સમાજની અંદર કયા નૃત્ય જોવા મળે છે તો વાત કરું તમને શ્રમહારી અને ટિપ્પણી શ્રમહારી અને ટ્રીપણી નૃત્ય જોવા મળે છે તે ઉપરાંત ઠાકરિયા ચારો કયો ચારો ઠાકરિયા ચારો જેની અંદર એ લોકો ખૂબ જ સારો પહેરવેશ પહેરી વેશભૂષા ધારણ કરીને નૃત્ય કરતા જોવા મળે છે એ આદિવાસી નૃત્ય છે જંગલના લોકો માટે એમની આગવી ઓળખ છે આ બીજા લોકનૃત્યની વાત કરું તો ગરબા ગરબાનું નામ આવે એટલે આપણે નવરાત્રી યાદ આવી જ જાય અને તમે એને મોટે ભાગે બધા કોઈ બન્યું કે કોઈ એને ગરબા જોયા ન હોય બધા જ જોયા હોય ગરબા કે જે નવરાત્રીની અંદર 10 દિવસ માતાજીની આરાધના એમની પ્રાર્થના કરતા જઈને રાત્રે કરવામાં આવતા હોય છે રાત્રે કરવામાં આવે છે જેમાં
સ્ત્રી અને પુરુષો ખૂબ જ સરસ રંગબેરંગી ચણિયા ચોરી અને પુરુષો અલગ અલગ પ્રકારનો પહેરવેશ પહેરીને ગરબે ઘૂમવા જતા હોય છે. આ જે ગરબો છે ને, એ ગર્ભ શબ્દ ગર્ભ ડીપ ઉપરથી ઉતરી આવેલો છે. ગર્ભ ડીપ, ગર્ભ એટલે કે અંદર, ગર્ભ એટલે શું, અંદર, ડીપ એટલે કે દીવો. તો જે ગર્ભ, જે ઘરો હોય છે ને, આપણે ખબર કાળા કાળાવાળો ઘરો હોય છે, નવરાત્રિમાં તમે ઘણી વખત જોયું હશે, કાળા કાળાવાળો ઘરો હોય છે અને એની અંદર દીવો મૂકવામાં આવે છે અને પછી એને માથે લઈને સ્ત્રીઓ દ્વારા ગરબે ઘૂમવામાં આવે છે. તો નવરાત્રિની અંદર જગદંબા, મહાકાળીમાં કે દરેક માતાની આરાધના કરી ગોળ ફરતે ગોળ રાઉન્ડમાં અલગ અલગ પ્રકારે ગરબા ગાવામાં આવતા હોય છે. અને આ નવરાત્રિની શરૂઆત આસો સુદ એકમથી આસો સુદ નોમ અથવા દસમ સુધી, જેને આપણે દશેરા કહીએ છીએ, રાવણ બારે છે ને, જેને આપણે દશેરા કહીએ છીએ, ત્યાં સુધી ગરબા ગાવામાં આવતા હોય છે. અને ગરબાની, આપણા જે ગુજરાતી ગરબા છે ને, એ માત્ર ગુજરાતમાં નહીં, આખા ભારતની અંદર દેશ વિદેશમાં ખૂબ જ પ્રખ્યાત છે. વિદેશોમાં આપણા ગરબા ગાવાય છે, વિદેશી દેશોમાં પણ આપણા ગરબા ગવાતા હોય છે. જેમાં સામાન્ય રીતે આપણે જોઈએ તો મોટું મેદાન વચ્ચે માતાજીનો ચોરો હોય અને એની પર તે ઘણા બધા લોકો ગરબા ગાતા હોય છે. તમે જોયા જ હશે અલગ અલગ પ્રકારના ગરબા. કદાચ આપણો જો ક્લાસ ચાલતો હતો તો હું તમને મોબાઈલની અંદર કે લેપટોપની અંદર ગરબા બતાવતે, તમને ખબર જ હોય છે કે ગરબા કે પ્રકાર ગાય. આપણા ગામમાં પણ ગરબા ગાવામાં આવે જ છે, આપણા ગામમાં પણ ગરબા ગાવામાં આવતા જ હોય છે. તમે ટીવીમાં પણ જોયા હશે ઘણા બધા મૂવીમાં, અથવા જ્યારે નવરાત્રિ હોય ત્યારે ટીવીમાં પણ લાઈવ બતાવે છે, હે ને. તો ગરબા વિશે કદાચ તમને ખ્યાલ હોવો જ જોઈએ કે એ શું છે ગરબા, જેમાં માતાજીની આરાધના કરવામાં આવે છે. આગળ વાત કરીએ તો ગરબાનો એક બીજો પ્રકાર છે, ગરબાનો પ્રકાર છે રાસ. કયો પ્રકાર છે? રાસ. રાસ શબ્દ આવે એટલે સીધો આપણા મગજમાં કૃષ્ણ ભગવાન અને ગોપી અને રાધા સાથેની રાસ લીલા યાદ આવે. અને સાચી જ વાત છે, આ રાસ ત્યાંથી જ આવેલી છે. આ રાસ ત્યાંથી આવે છે, કૃષ્ણ ભગવાન અને ગોપીઓ સાથે ગોળ ફરતે હાથમાં દાંડિયા લઈને રાધા ગોપીઓ સાથે કૃષ્ણ ભગવાન રાસ રમતા હતા. અને જ્યારે નવરાત્રિ હોય છે ત્યારે પણ દાંડિયા લઈને રાસ રમવામાં આવે છે. એવું કહેવાય છે કે જે ભક્ત નરસિંહ મહેતા હતા, એમણે કૃષ્ણ ભગવાનની એટલી બધી ભક્તિ કરી હતી કે કૃષ્ણ ભગવાન એમને પ્રસન્ન થયા હતા. એમને કીધું કે તારે શું માગું છે? એમણે કીધું કે મારે તમારી રાસલીલા જોવી છે, મારે તમારી રાસલીલા જોવી છે. અને કૃષ્ણ ભગવાન એમને રાસલીલા બતાવી હતી, એવી કહાની વાત આવે છે. એ આજથી નરસિંહ મહેતાના સમયની વાત છે. એટલે રાસ વિશે પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે એક ગરબાનો પ્રકાર છે, જેની અંદર દાંડિયા દ્વારા એ કરવામાં આવતું હોય છે. રાસ પછી આપણે ગુજરાતના અન્ય નૃત્યો વિશે વાત કરીએ. ગુજરાતના સ્થાનિક નૃત્યો પણ છે, એમને ભરતનાટ્યમ, મણિપુરી, કુચીપુડી, એ તો આખા વિશ્વ પ્રસિદ્ધ નૃત્યો છે, આખા દેશના લગતા શાસ્ત્રીય નૃત્યો છે. પણ આપણા ગુજરાતના પણ સ્થાનિક નૃત્ય છે, જેમાં નંબર એક લખો ગુજરાતના લોકનૃત્યની વાત કરીએ, અન્ય નૃત્યો છે, તેમાં ગોપ ગુઠ્ઠન નૃત્ય. કયું નૃત્ય? ગોપ ગુઠ્ઠન નૃત્ય. આ નૃત્યની અંદર ગુજરાતનું આ જે નૃત્ય છે ગોપ ગુઠ્ઠન નૃત્ય, એ ઢોલ અને સંગીતના તાલે માંડવો, થાંભલો કે વૃક્ષને ચારે બાજુ, જો કોઈ થાંભલો હોય ઉભો, એને ચારે બાજુ દોરી બાંધી દેવામાં આવે છે, અથવા કોઈ વૃક્ષ તો એની ફરતે દોરી બાંધીને એનો એક છેરો પુરુષો એમના હાથમાં લઈને ગોળગોળ ફરે છે, અને ગોળગોળ એના સમૂહમાં ગોળગોળ ફરે છે દોરો લઈને, અથવા હાથમાં કોઈ લાંબી ચુંદરી હોય કે જેને થાંભલા પાસે બાંધી દે છે દરેક પુરુષ, અને એનો એક છેરો લઈને એની ગોળગોળ ફરે છે વેલ આકારે, જેને આપણે વેલ આકારે કહીએ ને, છેરો લઈને ફરવું વેલ આકારે. અને એક લાઇન અંદર હોય છે અને એક લાઇન બહાર હોય છે પુરુષોની, જે આ જે નૃત્ય કરે છે એમાં એક લાઇન પુરુષોની બહાર હોય છે અને એક લાઇન અંદરના ભાગે હોય છે. અને પછી એને ગૂંઠે છે એટલે કે ગોળગોળ ફરતા જેને એ ગૂંઠાય છે, એટલા માટે એને ગોપ ગુઠ્ઠન નૃત્ય કહેવામાં આવે છે. બીજું નૃત્ય છે સીડીઓનું ઢમાલ નૃત્ય. સીડીઓ કોણ છે તમે પહેલાં માહિતી આપી દઉં, સીડીઓ એ મૂળ આફ્રિકાના વતની છે. સીડીઓ ક્યાંના છે? મૂળ આફ્રિકાના. અને એ હાલમાં આપણે ત્યાં ગીરની મધ્યમાં, ગીર એટલે કે સોમનાથ ગીર આવ્યું ને જૂનાગઢ પાસે, એ ગીરની મધ્યમાં તેઓ જાંબુરમાં વસેલા છે. અત્યારે તમે જો ને બેઠા આફ્રિકાના જ લાગે, કેવા કાઢ્યા ટૂંકા વારવાળા બેઠા આફ્રિકાના, કારણ કે આફ્રિકાના છે, દેખાય પણ આફ્રિકા પણ બોલે ગુજરાતી,
વર્ષોથી કેટલાય વર્ષોથી એવો અહીંયા રહે છે, અહીંયા કામ ધંધો કરે છે એ લોકો. ગુજરાતી છે મતલબ કે દેખાય આફ્રિકા જેવા છે ગુજરાતી. તો એમનું પણ એક આગવું લોકનૃત્ય છે જેનું નામ છે સીડીઓનું ધમાલ નૃત્ય. નામ સાંભળો, ઘણી વખત આનું નામ પણ સાંભળવામાં આવ્યું છે, સીડીઓનું ધમાલ નૃત્ય. આ નૃત્ય મસીરાના તાલબદ્ધ, મસીરા કે એમનું વાજિંત્ર. મસીરા શું છે? એક નાળિયેરનું કોચલું હોય છે, એક નાળિયેરનું કોચલું હોય છે. કોચલું ખબર એનો અડધો ભાગ આવે છે અને એની અંદર કોડીઓ, કોડીઓ એટલે આપણે માછ સમીને કોડી, એ ભરીને એની ઉપર કપડું બાંધી દે છે. અંદર કોડીઓ ભરી દે પછી કપડું બાંધી દે અને પછી એને ખખરાવીને, તાલબદ્ધ રીતે ખખરાવીને મોરપીચનું ઝુંડ, મોરપીચનું ઝુંડ આખું એક બુકે જેવું આવે ને પકડવાનું, નહીં આપણે એટલે જાન્યુઆરી માથા પર એના બાવા લોકો મોરપીચની જાન્યુઆરે એવું એ લોકો મોરપીચનું ઝુંડ બનાવી દે છે. અને પછી નાના ઢોલકાના તાલે, નાનું ઢોલકું એમણે બનાવેલું હોય એ તાલે એ લોકો આ નૃત્ય કરે છે, જેની અંદર એ લોકો પોતાની આગવી ભાષામાં ગીતો ગાય છે અને નૃત્ય કરતા જાય છે. એમાં એ લોકો શું કરે છે, પશુ પક્ષીઓને અવાજની નકલ પણ કરે છે. સીડીઓ જે ઢમાલ નૃત્ય છે સીડીઓનું, એવો પશુ પક્ષીઓના અવાજની નકલ પણ કરે છે નૃત્ય કરતા જઈને. તો આ જે સીડીઓનું ધમાલ નૃત્ય છે એ તમને ખ્યાલ આવી જાય કે ક્યાંનું છે, તો મૂળ આફ્રિકાના લોકો ગીરના જંગલોમાં રહે છે એમનું આ નૃત્ય છે. આગળનું નૃત્ય છે મેરાયો નૃત્ય. કયું નૃત્ય? મેરાયો નૃત્ય. આ મેરાયો નૃત્ય બનાસકાંઠા જિલ્લામાં, ઉત્તર ગુજરાતમાં, આપણા ગુજરાતનું એક જિલ્લો છે બનાસકાંઠા. તો બનાસકાંઠાના વાવ વિસ્તારમાં આ નૃત્ય કરવામાં આવે છે, જેની અંદર સરખડ કે ઝુંઝારી નામના ઘાસ હોય છે ખૂબ મોટા. સરખસ અને ઝુંઝારી નામના જેવા ઊંચા ઘાસ હોય છે, તેના તોણા જેવા ઝુમખા બનાવીને, તેના તોણા જેવા ઝુમખા બનાવે છે એ લોકો અને એને ગૂંઠે છે. ગૂંઠે એટલે કે અલગ પ્રકારનું કંઈ એવું બનાવતા હશે ઘાસમાંથી એમને લગતું, અને ખૂબ જ મોટા અવાજે તલવાર સાથે આ નૃત્ય કરવામાં આવે છે. તલવારના ડાવપેચ રમે છે ત્યાંના લોકો, તલવારના ડાવપેચ રમે છે. એટલે તમને મોરાયો નૃત્યની વાત કરે, મોરાયો નૃત્ય ક્યાંનું છે તમને ખાલી એટલું યાદ રાખવાનું છે કે બનાસકાંઠાના વાવ વિસ્તારનું. કયા વિસ્તારનું? બનાસકાંઠાના વાવ વિસ્તારનું. આગળનું નૃત્ય છે પઢાર નૃત્ય. કયું નૃત્ય? પઢાર. પઢાર નૃત્ય એ સુરેન્દ્રનગરના વિસ્તારમાં થાય છે. કયા નગરમાં? સુરેન્દ્રનગરના વિસ્તારમાં પઢાર જાતિના લોકો કરે છે. પઢાર નૃત્ય સુરેન્દ્રનગર વિસ્તારના પઢાર જાતિના લોકો આ નૃત્ય કરે છે, એટલે એને પઢાર નૃત્ય કહેવામાં આવે છે. આ નૃત્યનો અંદર દાંડિયા અને મંજીરા સાથે તાલ બેસાડીને કરવામાં આવે છે. દાંડિયા અને મંજીરા, મંજીરા એટલે કે વગાડે ને, બીજી બાજુ પુરુષો સ્ત્રીઓ જે નૃત્ય કરે એની અંદર આ મંજીરાને સાથે દાંડિયા વગાડા જઈને તાલ બેસાડીને આ નૃત્ય કરવામાં આવે છે. આ નૃત્ય એવું કહે છે કે જમીન ઉપર સૂઈને જે રીતે સમુદ્રના મોજા ઉછરે છે, સમુદ્રના મોજા ઉછરે એ રીતે જમીન પર સૂઈને આ નૃત્ય કરવાનું હોય છે. આગળનું વાત કરીએ આપણે તો બીજા નૃત્ય છે કોરી નૃત્ય. કોરીઓ કયું? કોરીઓ અને મેરના નૃત્ય. કોરીઓ અને મેરના નૃત્ય. આ નૃત્ય જે છે એ સૌરાષ્ટ્રના કોરીઓના, કોરી સમાજ, સૌરાષ્ટ્રના કોરી સમાજના કોરી નૃત્ય. એમાં તેઓ માથે કપડું બાંધે છે, કાપડ બાંધે છે રંગબેરંગી, જેની અંદર ખૂબ જ સરસ જડતર કામ થયેલું હોય છે. એને ગો રાઉન્ડમાં વિઠાડીને પછી એની પાઘડી બનાવવામાં આવે છે અને ખૂબ જ સુંદર કપડાં પહેરીને આ કોરી સમાજ દ્વારા કોરીઓ નૃત્ય કરવામાં આવે છે. જેમાં આપણે વાત કરીએ તો આભલા ભરેલું, આભલા કે ચમકદાર આભલા ભરે ને કાપડની અંદર, એ આભલા ભરેલું એવો કાપડ માથા પર વિટાળે છે પાઘડી અને ખૂબ જ સરસ પહેરેશ પહેરીને આ કોરી સમાજના લોકો કોરીઓ નૃત્ય કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ઘણા બધા નૃત્યની વાત કરીને આપણા ગુજરાતના આદિવાસી નૃત્ય જેને ચારો કહેવાય છે, ગરબા, રાસ અને ગોપ ગૂંથણ, ધમાલ, સીડીઓનું ધમાલ, પછી મોરયો, મેરાયો નૃત્ય, પઢાર નૃત્ય, કોરીઓ નૃત્ય, આપણા આગળના વિડીયોમાં પણ આપણે ઘણા બધા ભરતનાટ્યમ અને બધા નૃત્ય વિશે માહિતી મેળવી. તો હવે તમને સ્ટાર્ટિંગ સમજાવું, પહેલું ચેપ્ટરની વાત કરું તો પહેલા ચેપ્ટરની અંદર મેં તમને કીધું એ પ્રમાણે, પહેલા ચેપ્ટરની અંદર આપણે ત્યાં વિદેશી પ્રજાઓ આવીને વસી, ક્યાંથી આવી, કઈ રીતે વસી, કઈ કઈ પ્રજા વસી અને આપણી એ માહિતી મેળવી. બીજું ચેપ્ટરની અંદર આપણે, આ જે ચેપ્ટર આપણે જોયું આ ચેપ્ટરની અંદર આપણે એ પ્રજાઓની આગવી વિશિષ્ટ કલા વિશે માહિતી મેળવી કે જે પ્રજા પોતાના
સાથે જે કંઈ આગવી કલાઓ લાવી પરંપરા રૂઢ રિવાજો જેના કારણે આપણી ભારતીય સંસ્કૃતિ વધુ સમૃદ્ધ બની આપણી ભારતીય સંસ્કૃતિ વધુ સમૃદ્ધ બની અને આપણે સાથે ખૂબ જ સારી રીતે ભળી ગઈ એની વાત આપણે કરી જેની અંદર એમની અલગ અલગ કલા વિશે માહિતી મેળવી એમના રીતિ રિવાજો વિશે માહિતી મેળવી એમના લોકનૃત્ય એમના નાટકો એમના વિશે આપણે માહિતી મેળવી તો આ વિશે આપણે બે પાર્ટ જોયા એક પ્રજા ભારતમાં આવી તે પહેલું પછી આપણે જોયું એ પ્રજા ભારતની અંદર કેવી કેવી કલાઓ પોતાની સાથે લાવી એ જોયું હવે આગળના ચેપ્ટરમાં એમનું બાંધકામ એમની ધરોહરો એમના સ્થાપત્યો એના વિશે આપણે માહિતી મેળવીશું એટલે કે ત્રણ ભાગ પડી જશે ને ભારતના સાંસ્કૃતિક પાસાના ભારતના સાંસ્કૃતિક પાસાના ત્રણ ચેપ્ટર છે પહેલું ચેપ્ટર આપણે પ્રજા વિશે માહિતી મેળવી બીજું ચેપ્ટર એમની કલા વિશે માહિતી મેળવી અને આ ત્રીજા ચેપ્ટરમાં આપણે એમનું સ્થાપત્ય જે હજુ સુધી ટકેલું છે અથવા કોઈને કોઈ કારણસર જમીનમાં દટાઈ ગયું હોય કોઈ આપત્તિ સમયે જે ખોદકામ કરતાં મરી આવેલા છે એની વાત આપણે ત્રીજા ચેપ્ટરમાં કરીશું એ પણ એક ભારતની ધરોહર છે ને એક સ્થાપત્યો છે ઉત્ખનન કરતાં જે મરી આવેલા છે તે તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરની અંદર આપણે ફક્ત અને ફક્ત એમની કલાઓ એની વિશે માહિતી મેળવી હતી હવે આગળના ચેપ્ટરમાં મેં તમને ખ્યાલ અપાવેલું છે કે આપણા ચેપ્ટરમાં શું આપણે માહિતી મેળવવાની છે હજી તમને કદાચ 15મું ચેપ્ટર આજે આપણું ચલવું છે આર્થિક વિકાસ એનું સ્ટડી આપવાનું બાકી હતું એ સ્ટડી હું તમને આજે જ સેન્ડ કરી આપીશ તમારા ગ્રુપમાં તમારે લખીને મને વોટ્સઅપમાં ઇમેજ મોકલવાના છે તમારું નામ લખીને ઓકે તો અહીંયા કરી આપણે આપણું આ બીજું ચેપ્ટર પણ પૂરું કરીએ છીએ વિડીયો જોતા રહો જોવાનું ચૂકતા નહીં અમને ખબર પડે છે કોણ કેટલા વિડીયો જોઈ છે અને કોણ નથી જોતું હે ને તો આજના ચેપ્ટરમાં ફક્ત આટલું આપણું અહીંયા આગળ ચેપ્ટર પૂરું થાય છે